प्रधानमंत्री मोदी जारी सेंट्रल वस्ताना निर्माण स्थल पर पहुंचा लगभग एक कलाक जेटलो तेमने समय त्या बतावियो हतो। ते समय नी जो वात करिए तो अचानक तेवो सेंट्रल वस्ताना निर्माण स्थल पर पहुंचा। आप जुओ वेलकम टू राज्यसभा अहीं जे रीते बनावामां आवी रह्युं छे, जेनुं निर्माण थई रह्युं छे, तेनुं पण तेओ पोते निरीक्षण कर्युं छे। 2022 ऑक्टोबरमां तैयार थई जशे नवुं संसद भवन। ते पूर्वेनी आ तैयारी 2020 तेओए जारे खातमुहूर्त कर्युं हतुं त्यारबाद थी अहीं तमाम तैयारीओ चाली रही छे, पूरजोशमां कामगीरी करवामां आवी रही छे अने त्यां काम करता लोको साथे पण तेमणे वातचीत करी। ફોનલાઇન પર બ્રિજેશ જોડાયા છે। બ્રિજેશ, પ્રધાનમંત્રી મોદી અચાનકથી સેન્ટ્રલ વિસ્ટાના એ નિર્માણ કાર્ય પર પહોંચ્યા હતા, જે જગ્યા પર કામ ચાલી રહ્યું છે, ત્યારબાદ તેમણે ત્યાં નિરીક્ષણ પણ કર્યું હતું। આ પ્રકારે પ્રધાનમંત્રી મોદી હંમેશા પોતાની એક આગવી જે મુદ્રામાં જોવા મળતા છે, વધુ એકવાર અચાનક જ તેઓની આ મુલાકાત। બિલકુલ ખ્યાતિ, જો વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી માટે ગઈકાલનો દિવસ ખૂબ વ્યસ્ત હતો। ગઈકાલે તેઓ અમેરિકા યાત્રાથી પરત ફર્યા અને 12 વાગ્યા આસપાસ તેઓ અમેરિકા યાત્રાથી પરત ફર્યા હતા। ત્યારબાદ તેમના નિવાસ સ્થાને બેઠકોનો દોર ચાલ્યો હતો। સાંજે તેમણે ગુલાબ વાવાઝોડાને લઈને સમીક્ષા બેઠક પણ કરી હતી, મુખ્યમંત્રીઓ સાથે વાત પણ કરી હતી અને ત્યારબાદ રાત્રે તેઓ અચાનક 9:45 જે સેન્ટ્રલ વિસ્તારનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે અને સમીક્ષા કરી હતી નિર્માણ કાર્યની। નવું સંસદ ભવન કે જેનું ભૂમિપૂજન પ્રધાનમંત્રીએ 2020 ની અંદર ડિસેમ્બર મહિનામાં કર્યું હતું, તે જ નવા સંસદ ભવનની જે નિર્માણ કાર્ય કેટલી ઝડપથી ચાલી રહ્યું છે, કારણ કે ઓક્ટોબર 2022 નું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે, તે પહેલા નિર્માણ કાર્ય પૂર્ણ કરવાનું છે અને તેની સમીક્ષા કરવા તેઓ પહોંચ્યા હતા। તેમના વ્યસ્ત કાર્યક્રમો જે રીતે હંમેશા એવું થતું હોય છે કે વિદેશ પ્રવાસથી આવ્યા બાદ કોઈ પણ મીટિંગો હોતી નથી, પણ પ્રધાનમંત્રી સતત વિદેશમાં પણ બેઠકો કરી પ્રવાસમાંથી પરત ફર્યા બાદ પણ બેઠકો થઈ અને રાત્રે તેઓ સેન્ટ્રલ વિસ્તારની મુલાકાત લેવા પહોંચી ગયા, ત્યાં સમીક્ષા કરી નિર્માણ કાર્યની અને આશા સેવાઈ રહી છે કે નિર્માણ કાર્ય ઝડપથી પૂર્ણ થાય અને આઝાદીના 75 વર્ષ જયારે થઈ રહ્યા છે તો તે સમયે વિશેષ સત્ર જે મળે તે નવા સંસદ ભવનમાં બને તે માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને એટલા માટે પ્રધાનમંત્રીએ જાતે નિરીક્ષણ કરી અને નિર્માણ કાર્યની સમીક્ષા કરી હતી। જી બિલકુલ, વધુ અપડેટ આપની પાસેથી મેળવતા રહીશું। પ્રધાનમંત્રી મોદી સેન્ટ્રલ વિસ્ટા નિર્માણ કાર્ય ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેઓ અચાનક પહોંચ્યા, પરંતુ ત્યારબાદ તેઓએ તે નિરીક્ષણ કર્યું હતું, પોતાના વ્યસ્ત શેડ્યુલમાંથી પણ સમય કાઢી તેઓએ આ મુલાકાત લીધી।